અરવલ્લીમાં આજથી 15 થી 18 વયના બાળકોનું રસીકરણ પ્રારંભ. 15 થી 18 વર્ષના કિશોરો માટે રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી. કિશોરોને અપાશે કોવેક્સિનનું કોરોના કવચ. અરવલ્લીમાં વિદ્યાર્થીઓને સ્કૂલમાં જઈ વેક્સિન આપવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો. નવા વેરિયન્ટ ઓમિક્રોન સાથે વધી રહ્યો છે કોરોનાનો કહેર. 15 થી 18 વર્ષના તમામ બાળકોને અપાશે કોરોના વેક્સિન. કોરોના વેક્સિનની કોઈ આડઅસર નથી. દરેક વિદ્યાર્થીઓએ કોરોના વેક્સિન લેવા માટે વિદ્યાર્થીઓએ કરી વિનંતી. અરવલ્લી જિલ્લાના આરોગ્ય વિભાગના કોરોના વેક્સિનમાં જોડાયા 15 થી 18 વર્ષના કિશોરોને વેક્સિન આપવા આરોગ્ય વિભાગની તૈયારી. મારું નામ પટેલ પ્રિયાંશી જતીનકુમાર છે. હું ધોરણ 10માં ભણું છું અને સરોદય હાઈસ્કૂલમાં ભણું છું. મેં આજે જ કોરોનાની વેક્સિન લીધેલી છે અને તેનાથી કોઈ પણ આડઅસર થતી નથી. તો હું છોકરાઓને વિનંતી કરું છું કે બધા લે આ રસી અને એના પર કોઈ આડઅસર થતી નથી. એના માટે હું આભાર વ્યક્ત કરું છું. મારું નામ ભાર્ગવી છે. હું સાકરિયા શ્રી એસપી પટેલ હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરું છું. એસપી પટેલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. મેં આજે કોરોનાની રક્ષણ માટે રસી લીધી છે, જેનાથી મને કંઈ થતું નથી. એટલે હું સર્વે વિદ્યાર્થીઓને કોરોનાથી રસી લેવા વિનંતી કરું છું. એ સરકારશ્રી તેમજ આરોગ્ય ખાતાનો આભાર માનું છું. મારું નામ વણકર જીલ છે. હું શ્રી એચબી પટેલ હાઈસ્કૂલ સાકરિયામાં ધોરણ 10માં અભ્યાસ કરું છું. સરકારશ્રી દ્વારા 15 થી 18 વર્ષના બાળકો માટે રસીકરણની યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેનો મેં આજે પ્રથમ ડોઝ લીધેલ છે, જેનાથી કોઈ પણ આડઅસર કે નુકસાન થતું નથી. તો સૌ વિદ્યાર્થી મિત્રોને હું નમ્ર વિનંતી કરું છું કે આ ડોઝ, આ રસીકરણ જરૂર લેજો અને આ રસીકરણ માટે હું સરકારને પણ આભાર વ્યક્ત કરું છું. માન્ય સરકારશ્રીએ 15 થી 18 વર્ષના જે વિદ્યાર્થીઓને આ રસીકરણની ઝુંબેશ ઉઠાવી છે તે આવકારદાય છે. અમારા સ્કૂલમાં આજે પીએસસી અને પીએસસી દ્વારા વિદ્યાર્થીઓને જે ડોઝ આપવામાં આવી રહ્યો છે, ત્યારે હું શાળા વતીથી પીએસસી અને સરકારશ્રીનો આભાર માની રહ્યો છું. અમારી સ્કૂલમાં 1000 જેટલા વિદ્યાર્થીઓ અત્યારે જે ક્રાઇટેરિયામાં આવે છે, ક્રાઇટેરિયા પ્રમાણે 1000 ડોઝ લઈ રહ્યા છે અને એ ડોઝ સરકારશ્રીના આગામી જે એમનો છે અભિયાન, એ અભિયાનમાં પૂરક બનશે. અને જે અત્યારે ત્રીજો ડોઝ, જે ત્રીજી લહેર આવવાની છે, ત્રીજી લહેર અહીંથી અટકશે અને વિદ્યાર્થીઓને પણ સલામતી રહેશે. સરકારશ્રી આ રીતે પોતે અગમચેતી રાખી છે અને આ રીતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની ઊંચી દ્રષ્ટિના કારણે અને આગું ગુજરાત, આપણું ગુજરાત જે થઈ રહ્યું છે એ આપણને અહીંયા અત્યારથી જ જોઈ રહ્યું છે. મને લાગે છે કે દેશમાં આ એક મોટું અભિયાન છે અને અભિયાન આજે એનું સાર્થક થઈ રહ્યું છે. સાચા અર્થમાં આ વિકાસ અને સાચા અર્થમાં આ એક અભિગમ સારી રીતે ચાલી રહ્યો છે.